हेलो विद्यार्थियों, હું છું બીના પટેલ, જેમ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવું છું. આજે આપણે કરીશું ધોરણ 3 માટેનું ઇંગ્લિશ. ધોરણ 3માં હવે આપણે થોડું રિવિઝન કરી લઈએ, કારણ કે થોડાક સમય પછી તમારી પરીક્ષા છે. એ પરીક્ષામાં તમારે પરફેક્ટ કામ કરવાનું છે, કારણ કે એ પરીક્ષા ગણતરીમાં આવે છે, એટલે તમારે એના માર્ક્સ ગણતરીમાં આવશે, એટલે તમે આ પરીક્ષા જરા વધારે વ્યવસ્થિત તૈયાર કરજો. હવે આપણે પરીક્ષાનું રિવિઝન કરવાના છીએ. ચિત્રો જોઈ વાક્યો વાંચો અને બહુવચનમાં લખો. હવે તમે આ તો શીખી ગયા છો, પણ હું તમને ફરી વખત રિવિઝન કરાવું છું, બરોબર. ધીસ ઇઝ અ બેન્ચ, તેનું બહુવચન શું બનશે? ધીસ આર બેન્ચીસ, બરાબર. ત્યારબાદ ધેટ ઇઝ એન એક્સ, આ ક્યાંથી આવ્યું? This is a bench, એનું બનશે these are benches. That is an axe, that is an axe નું બહુવચન થશે. Those are axes, axe એટલે કુહાડી. અહીંયા જવાબ એનો થશે those are axes. That નું બહુવચન those થશે, is નું બહુવચન are થશે, અને x નું બહુવચન axes થશે. ત્યારબાદ this is a glass, these are glasses. એટલે એક ગ્લાસ છે, અહીંયા બહુ બધા ગ્લાસ છે, તો જવાબ આવશે ધીસ આર ગ્લાસીસ. ગ્લાસીસનું સ્પેલિંગ શું આવશે? જી એલ એ ડબલ એસ ઇ એસ, ગ્લાસીસ. ત્યારબાદ દેટ ઇઝ અ મેંગો, જવાબ થશે ધોઝ આર મેંગોઝ. ધોઝનો સ્પેલિંગ શું થશે? ટી એચ ઓ એસ ઇ, ધોઝ આર મેંગોઝ. મેંગોઝમાં ઈએસ લાગશે, એમ એ એન જી ઓ ઈએસ, મેંગોઝ. ધોઝ આર મેંગોઝ. હવે આપણે આગળનો પેજ લઈએ. ત્યારબાદ હવે આપણે પેજ નંબર 35 પર આવીએ. પેજ નંબર 35 પર છે ધીસ ઇઝ અ પેરોટ, તો એનો જવાબ થશે ધીસ આર પેરોટ્સ, બરાબર. ત્યારબાદ દેટ ઇઝ અ કેપ, કેપ એટલે એનું બહુવચન થશે કેપ્સ, સી એ પી એસ, કેપ્સ. અને દેટનું બહુવચનમાં વાક્ય બસ સ્પેલિંગ થશે ધોઝ, ટી એચ ઓ એસ ઈ, ધોઝ આર કેપ્સ. ત્યારબાદ હવે આપણે નીચેનું ચિત્ર જોઈ લઈએ. નીચેના ચિત્રમાં ઘડિયાળ છે. ધીસ ઇઝ એ વોચ, ધીસ આર વોચિસ. વોચિસનું સ્પેલિંગ શું થશે? ડબલ્યુ એ ટી સી એચ ઈ એસ, વોચિસ. ધીસનું બહુવચન ધીસ, ટી એચ ઈ એસ ઈ, ધીસ. ત્યારબાદ દેટ ઇઝ અ બ્રશ, પેલું બ્રશ છે, જવાબ થશે ધોઝ આર બ્રશિસ. સ્પેલિંગ તો તમને આવડી જ ગયો છે, ટી એચ ઓ એસ ઈ, ધોઝ. બ્રશિસનું થશે બી આર યુ એસ એચ ઈ એસ, બ્રશિસ. ધોઝ આર બ્રશિસ. ત્યારબાદ નીચેનું ચિત્ર છે બસનું. ધીસ ઇઝ એ બસ, જવાબ થશે ધીસ આર બસીસ. ધીસનો સ્પેલિંગ પણ તમને આવડે છે, ટી એચ ઈ એસ ઈ, ધીસ. બસીસનું થશે બી યુ એસ ઈ એસ, બસીસ. હવે આપણે પાછળનું પેજ જોઈ લઈએ. ત્યારબાદ હવે આપણે પેજ નંબર 36 પર આવીએ. પેજ નંબર 36 પર હવે એમાં પહેલું ચિત્ર છે એલિફન્ટ એટલે કે હાથીનું, તો એનું વાક્ય આપેલું છે દેટ ઇઝ એન એલિફન્ટ, તો એનું બહુવચન થશે ધોઝ આર એલિફન્ટ્સ. ધોઝનું સ્પેલિંગ તમને આવડે છે આર, ને એલિફન્ટ્સનો બહુવચનનું સ્વરૂપ એસ, એલિફન્ટ્સ. એસ લગાડવાનું સ્પેલિંગમાં એટલે બહુવચન થઈ જાય. ત્યારબાદ નીચે છે ડ્રેસનું ચિત્ર. ધીસ ઇઝ અ ડ્રેસ, ધીસ આર ડ્રેસીસ, ડી આર ઈ ડબલ એસ ઈ એસ, ડ્રેસીસ. ત્યારબાદ નીચે છે ડીશનું સ્પેલિંગ, ડેશ, ડી આઈ એસ એ, ડેશ. ધેટ ઇઝ અ ડેશ, બરાબર. હવે ડીશનો બહુવચન થશે ડિશિસ, ડી આઈ એસ એચ ઈ એસ, ડિશિસ. ધેટનું બહુવચન તો તમને જાણો જ છો, ધોઝ આવશે. ઇઝનું બહુવચન આર અને ડિશિસ, ધોઝ આર ડિશિસ. હવે નીચેનું ચિત્ર છે કૂતરો એટલે કે ડોગ. ધીસ ઇઝ અ ડોગ,
दीस आर डॉग्स એટલે ધીસ નું બહુવચન ધીસ, ઇઝ નું આર અને ડોગ નું ડોગ્સ. ત્યારબાદ હવે આપણે નીચેનું ચિત્ર જોઈએ તો છે બોક્સ નું. ધેટ ઇઝ અ બોક્સ, હવે એનું બહુવચન થશે ધોઝ આર બોક્સિસ. બોક્સિસ નું સ્પેલિંગ શું થશે? બી ઓ એક્સ ઈ એસ, બોક્સિસ. હવે આપણે આગળનું પેજ કરીએ. ત્યારબાદ ધીસ ઇઝ અ કપ, these are cups, that is a tomato, those are tomatoes. થઈ ગયું. હવે તમારે આગળનું કરાવું છું એ પણ રિવિઝનમાં લેવાનું છે. હવે આપણે પેજ નંબર 39 પર આવીશું. 39 પર ત્યારબાદ હવે આપણે બીજું રિવિઝનમાં બીજો પ્રશ્ન લઈએ. બીજા પ્રશ્નમાં છે ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલા છે. વોટ આર ધોઝ ઇન બ્રેકેટ એટલે કે કૌંસમાં આપ્યું છે ટોમેટોઝ એન્ડ પોટેટોઝ. તો ચિત્ર શેનું છે? ટોમેટોઝ. તો આન્સર એટલે કે જવાબ શું આવશે? ધોઝ આર ટોમેટોઝ. ત્યારબાદ નીચેનું ચિત્ર જોઈએ. વોટ આર ધીસ, cars and buses. ચિત્રમાં બસ આપી છે એટલે these are buses. હવે આપણે પાછળનો પેજ જોઈ લઈએ. ત્યારબાદ what are those bags and boxes? તો જવાબ આવશે boxes. those are boxes, કારણ કે ચિત્ર બોક્સનું આપેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. what are this, cups and glasses. તો આ શેનું ચિત્ર છે? ગ્લાસનું. ધીસ આર ગ્લાસીસ, બરાબર. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ. શેનું ચિત્ર છે આ? હાથીનું. આ તો બધાને ખબર જ પડી જાય, હે ને? જોતાની સાથે જ ખબર પડે કે આ હાથીનું ચિત્ર છે. હવે હાથીનું ચિત્ર છે તો આપણે પ્રશ્ન વાંચીએ. વોટ આર ધોઝ ઇન બ્રેકેટ એલિફન્ટ્સ એન્ડ હોર્સીસ. હોર્સિસ એટલે શું થાય? ઘોડા. એલિફન્ટ્સ એટલે હાથી. તો જવાબમાં શું આવશે? એલિફન્ટ્સ. ધોઝ આર એલિફન્ટ્સ, બરાબર. જો વાક્ય અહીંયા પ્રશ્ન ધોઝથી ચાલુ થાય તો આપણે ધોઝ લખવાનો, અગર પ્રશ્ન ધીસથી ચાલુ થાય તો આપણે ધીસથી શરૂઆત કરવાની. હવે આપણે આગળ જોઈએ. વોટ આર ધીસ, બનાનાસ એન્ડ ચીલીસ. તો શેનું ચિત્ર છે? બનાના. તમને ખબર છે ધીસ આર બનાનાસ, કારણ કે આ પ્રશ્ન ધીસથી શરૂ થયો છે એટલે આપણે જવાબ પણ ધીસથી શરૂ કરવાનો. વોટ આર ધોઝ, ક્રોઝ એન્ડ હેન્સ. ક્રો એટલે કાગડા, હેન એટલે મરઘી. તો શેનું ચિત્ર છે? મરઘીનું. ધોઝ આર હેન્સ. વોટ આર ધીસ, બુક્સ ઓર બેગ્સ. શેનું ચિત્ર છે? બુક્સ. ધીસ આર બુક્સ. હવે આપણે આગળ જોઈએ. વોટ આર ધોઝ વોચીસ ઓર બેંગલ્સ. તેનું ચિત્ર છે? વોચીસ. ધોઝ આર વોચીસ. હવે આપણે આગળનો પેજ જોઈએ. ત્યારબાદ હવે આપણે પેજ નંબર 41 પર આવીએ. 41 નંબરના પેજ પર હવે આપણે જોઈએ. વોટ આર ધીસ, મેંગોઝ ઓર એપલ્સ. તેનું ચિત્ર છે? મેંગોઝ. તો જવાબ આવશે ધીસ આર મેંગોઝ. હવે આપણે નીચેનું ચિત્ર જોઈએ. તો શેનું છે? બોલનું છે. વોટ આર ધોઝ, eggs and balls. eggs એટલે ઈંડા, balls એટલે દડો. તો છે those are balls, કારણ કે દડાનું ચિત્ર આપ્યું છે. હવેનું ચિત્ર જોઈએ. what are these birds and kites. birds એટલે પંખીઓ, kites એટલે પતંગ. પતંગનું ચિત્ર છે એટલે these are kites. ત્યારબાદ what are those doves or ducks. duck એટલે બતક, doves એટલે કબૂતર. કબૂતરનું ચિત્ર છે those are doves. ત્યારબાદ હવે આપણે નીચેનું ચિત્ર જોઈએ. વોટ આર ધીસ પોટેટોઝ એન્ડ ટોમેટોઝ. ટોમેટોઝ એટલે બધાને ખબર છે, પોટેટોઝ એટલે પણ ખબર છે, પણ ચિત્રમાં શું આપ્યું છે? પોટેટોઝ. ધીસ આર પોટેટોઝ. વોટ આર ધોઝ કપ્સ ઓર ડિશિસ. જવાબ આવશે ડિશિસ. ધીસ આર ડિશિસ, સોરી ધોઝ આર ડિશિસ, કારણ કે પ્રશ્નમાં ધોઝ આપેલું છે. હવે છેલ્લું ચિત્ર આપણે જોઈ લઈએ. વોટ આર ધીસ બોક્સિસ ઓર ફોક્સિસ. આ ફોક્સિસ એટલે કે ખોખા, પણ આ શિયાળ એટલે કે ફોક્સનું ચિત્ર આપ્યું છે. ધીસ આર ફોક્સિસ. હવે વિદ્યાર્થીઓ તમારે
आ जे मैं तमने रिविजन में जितला पेज कराव्या ए तमारे रिविजन में तैयार करी मोढ़े करवाना छे। अने लखशो तो पण वांधो नथी, कारण के घरकाम नोट में लखी तैयार करजो। अगर लखवा होय तो अने पाका करो तो वधारे सारू। लखीने तैयार करीने पाका करी नोट में लखी देजो।